શ્રી શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદે શ્રીરામ દૂતમ સૌ પ્રથમ હરીન્દ્રભાઈની ચેતનાને સ્મરું અને પ્રણામ કરું આ સંસ્થાના અધ્યક્ષ શ્રી અવિનભાઈ આવી નથી શક્યા પણ એમને યાદ કરું જેમની વંદના રાજકોટના આંગણે સંધ્યા ટાણે આપણે કરી સુરેશભાઈ ભાર્ગવભાઈ અને કૃષ્ણભાઈ એમને હૃદયથી વધાય આપું છું અને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું આ સંસ્થા સાથે મારો હરિન્દ્ર નાતો છે જ્યારે જ્યારે આ કાર્યક્રમ હોય છે ત્યારે થોડું વહેલું મોડું થાય પણ હું મુંબઈ જતો હોઉં છું એ મારો આનંદ હોય છે આ વખતે અહીં આ કાર્યક્રમ યોજાયો એનો પણ વિશેષ આનંદ છે હિતેનભાઈ બહુ જ સંકોચી સ્વભાવના એટલે આમ ફોન કરે તોય બીતા બીતા કરે કોઈના થ્રુ સમાચાર મોકલાવે બાપુને ક્યાંક કષ્ટ આપવું વગેરે 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 પણ હું બહુ જ કહેવા માગું છું કે આવી બધી જ પ્રવૃત્તિઓ મને ઈષ્ટ છે અને તેથી મને આમાં કોઈ કષ્ટ નથી મને આનંદ થાય છે અને આજે ફરી એક વખત આ કાર્યક્રમનો સાક્ષી બનવાનો મને લાવો મળ્યો છે સુરેશભાઈથી શરૂ કરું એમની સંગીત સાધના નો મને અનુભવ છે આ સંગીતમાં શું છે કે માણસના શરીરમાં જેમ પાંચ તત્વો હોય છે એમ સંગીતના પણ પાંચ તત્વો છે અને એ પાંચ તત્વોનું દર્શન કોઈ એવા શીલવંત સંગીતકારમાં થાય ત્યારે એ પાંચેય તત્વોને પ્રણામ કરવાની ઈચ્છા થાય છે પહેલું તત્વ છે સંગીતનું પહેલું તત્વ ન થઈ શકે એ પહેલું તત્વ છે હું બહુ સંગીતનો જાણતલ નહીં પણ માણતલ ખરો એ ન્યાયે રિયા એ પહેલું તત્વ છે અને રિયાજ કરેલું ઘૂંટી ઘૂંટીને મર્દનમ ગુણવર્ધનમ જેમ આયુર્વેદમાં કહેવાય છે એને પ્રસ્તુત કરવાનું એક બીજું તત્વ ગાયકમાં સંગીતકારમાં હોવું જોઈએ અને તે છે અંદાજ એનો અંદાજ એની પ્રસ્તુતિ એ બહુ જ મોટું કામ કરે એ જેની પાસે હોય રિયાજ હોય અને પ્રસ્તુત કરવાનો અંદાજ હોય એ બીજું તત્વ છે અને ત્રીજું તત્વ છે કઈ રીતે આગાજ કરવો એનો પ્રારંભ કેમ કરવો ચોથું તત્વ છે એનો અંજામ કેમ લાવવું અને પાંચમું આ ચારેય જ્યારે કોઈ સંગીતકારમાં હોય રિયાજ પણ હોય પ્રસ્તુતિની એક એક વિશિષ્ટ શૈલી હોય એનો આગાજ શરૂ કરે ત્યાં જ આપણે પકડાઈ જઈએ મારો તો અનુભવ છે કે હાર્મોનિયમના પેલા ઉપર હાથ મૂકે અને કયો રાગ ઉપાડશે જરા કામ ફેરવે ત્યાં જ ખબર પડી જાય એનો એનો આગાજ જ આપણને હલાવી નાખે અને જેનો પ્રારંભ સુંદર હોય એનું પરિણામ બહુ સુંદર હોય પણ એક પાંચમું તત્વ સંગીતમાં જોઈએ અને તે એ છે કે એ બધાનો ઈલાજ કરતું હોવું જોઈએ એક થેરેપી છે સંગીત સૂર અને સ્વર એ પરમાત્માએ આપેલી એક બહુ જ મોટી ઔષધિ છે અને એ પરિણામ લાવે છે અરિન્દ્રભાઈનું ગીત એમણે જે રીતે પેશ કર્યું વધારે એને થોડુંક લંબાયું હોત તો કદાચ મારી તો આંખ ભીની થાત એવી રીતે એમણે મૂક્યું એવા એક સુરેશભાઈને અને નીતિનભાઈ એમને જે ત્રણ વાત કહીને બિલવપત્ર જે વાત કરી એ બિલકુલ સાચી છે એવા સુરેશભાઈને ખૂબ ખૂબ વધ આપું છું અને એમની આ પાંચેય તત્વની સાધના એમને પરમ તત્વ સુધી લઈ જાય એવી હનુમાનજીને પ્રાર્થના કરી એ તો રમેશ જ લખી શકે હમણાં જ કથા દરમિયાન જ એમનો જન્મદિવસ ગયો રમેશ અને મને ખબર છે કે તલગાજરડામાં વર્ષો પહેલાં આ વાતને પાંત્રીસ થી ચાલીસ વર્ષ થયા છે અને એક જ માણસનો કાવ્ય પાઠ અમે રાખેલો એક આંબાવાડીમાં અને એ રમેશ પારેખ અમે અમુક જણા હતા અને એમણે કાવ્ય પાઠ શરૂ કર્યું એ બે પંક્તિ જ ગાય પછી આ માણસ ધ્રુસકે ધ્રુસકે રડ્યું એટલે મારા સપનામાં આવ્યા હરિ એમ જ્યારે કહે છે ને ત્યારે મને એમ લાગે છે કે ખરેખર એને આવ્યા છે આ કલ્પન નથી આ છે સ્વપ્ન પણ પેલા સાચું પડી ગયું છે ને પછી સપનું છે પેલા ચરિતાર્થ મને મને એવું સમજાય છે મને બોલાવી બેસાડી પછી વાલી કરી આ અનુભવ વગર ન થાય તો એ બોલી જ ન શકે અમે અડધો પોણો કલાક રાહ જોઈ પછી મારે કહેવું પડ્યું કે રમેશભાઈ નહીં પ્રોગ્રામ સફળ થઈ ગયો છે સક્સેસ છે આના આનાથી વધારે સફળતા કઈ હોઈ શકે એવો એક કવિ છેલભાઈ ને અમે તો બધા એના એના બહુ જ એલ મેં માણ્યા છે એમને જે રીતે આપે રજૂ કર્યા અને મને એ પણ આનંદ છે કે રમેશભાઈના જ્યારે અમરેલીમાં સન્માન હતું અમરદાસ બાપુનું કાનજીભુટા બારોટનું અને રમેશ છ અક્ષરનું નામ હાથી ઉપર અમરેલીમાં એની શોભા નીકળી હતી હેમચંદ્રાચાર્યનો ગ્રંથ આવી રીતે પોંખાયું હતું પછી કદાચ આ પેલી ઘટના હતી ત્યારે મેં કહેલું કે અમરદાસ બાપુ એ તો ધર્મ જગતના કથા જગતના પણ એમ કહેલું કે એ મારા માટે આંબો છે ભૂટા બારોટ એ વાર્તાનો ઘેઘૂર વડલો છે પણ રમેશ પારેખ એ પ્રીતની વેલ છે એક વેલડી છે સાહેબ એક વેલ છે એવા રમેશભાઈને આપે બહુ સારી રીતે રજૂ કર્યા એક વખત હું ચા પાણી પીવા માટે મારા સ્નેહી ભદ્રવભાઈના નગર ગયો તો એને ત્યાં આ વાગતું હતું હરિપર હમથુ હમથું અને તમે કલ્પના કરો સાહેબ આ રમેશ જ લાવી છે હું અંગૂઠા જેવડી આ ત્રણ વેદ એ શિવ તરફ સંકેત કરે અંગૂઠો એ જીવ તરફ સંકેત કરે આજે અષ્ટાંગુલ જે કહે છે આત્માને વેદાંત જેને અષ્ટાંગુલ કહે છે કે આત્માનું માપ શું અંગૂઠો હું અંગૂઠા જેવડી પણ મારી વાલત જેના તરફ છે એ તો બે બે વેત સાંભળતા હમતા વહેતો ભરવાની ઈચ્છા થવા માંડે સાહેબ કે આટલો જ દૂર છે આટલો જ દૂર છે પણ હું નથી પહોંચાતું એમ કેવું જ પડે દૂર નગરી બળી દૂર નગરી પકડાય તો તુરંત અને ન પકડાય તો બહુ વાર લાગે ઉપનિષદ કહે એ દૂરમાં દૂર પણ છે એને નજીકમાં નજીક પણ છે એ તત્વ એ છે આપે બહુ સુંદર રજૂઆત કરી આપના પાંચે તત્વ આપને પરમ તત્વ ના અનુભવ સુધી પહોંચાડે એવી હનુમાનજીને પ્રાર્થના કર્ગવભાઈ આ જગતમાં સનાતન શું છે કોને સનાતન કહેવાય પુરાતન અને સનાતન આ બે શબ્દો બહુ જ વપરાય છે પણ સનાતનની વ્યાખ્યા શું કોને સનાતન સનાનો અર્થ સંસ્કૃતમાં થાય છે દરેક કાળમાં સંસ્કૃતમાં સનામાંની દરેક કાળમાં સર્વકાલીન અને તના તના એટલે હિન્દીમાં વૃક્ષનું થડ તના તની એનો અર્થ થાય છે કે વિદ્યમાન કાળમાં આ સના અને તન બે ભેગું થાય ત્યારે દરેક કાળ આપણી સામે વિદ્યમાન બને છે એને સનાતન કહેવાય છે એને જ આપણી સભ્યતાએ સનાતન ધર્મ કહે છે અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણનું વિશ્વરૂપ દર્શન કરે છે ગીતામાં ત્યારે એમ નથી કહેતો કે તમે વસુદેવના દીકરા છો તમે દેવકી નંદન છો તમે પાલક માતા પિતા યશોદા અને નંદના લાલા છો તમે ગોપીઓના કંત છો તમે સુદાના સુદામાના મિત્ર છો તમે ફલા છો ફલા છો એવું કશુંય નથી કહેતું પણ અર્જુન એવું બોલે છે સનાતનસ્તમ પુરુષો મતો મેં મારો મત છે તું કૃષ્ણ પણ નથી તું યાદવ પણ નથી તું યદુવંશી પણ નથી તું સનાતન એટલા માટે જ એનું ગોત્ર અચ્યુત છે કોણ સનાતન વાત વાતમાં ચ્યુત થઈ જાય એ સનાતન ન હોય અચ્યુત ગોત્રોત્પન્નનો હમ એ જે કૃષ્ણનું ગોત્ર છે તો આ બધા શબ્દના ભાર્ગવભાઈ જે રીતે પોતાની વાતો રજૂ કરતા હતા અમને તો સતત એમનો લાભ મળતો રહ્યો છે એમના મને એમ લાગે છે કે આ જગતમાં સનાતનને પ્રમાણિત કરવા માટે સનાતનને વ્યાખ્યાયિત કરવા માટે કોઈ જો વસ્તુને તો એનું નામ છે આકાશ આકાશ એક માત્ર સનાતન છે સૂરજ પણ હાથમી જવાનો છે સનાતન ન કહેવાય વિજ્ઞાન એમ કહે છે કે અરબો ખરબો પછી આ સૂરજ નહીં હોય ઉલાઈ જવાનું છે સૂરજ ગયો એટલે ચાંદ્ર પણ જશે નક્ષત્રો તેજિન કબીર તો કહી ગયા છે પોતાની ભવિષ્યવાણીમાં કે ચાંદોય નહીં રહે સૂરજય નહીં રહે નહીં રહે નવલખ તારા આવું એને પોતાના પદોમાં કહ્યું છે રહેશે એક આકાશ એ સનાતન છે એમાં બધું જ આવ્યા કરશે અને એ સનાતન આકાશ જે છે એનું એક બાળક છે એનું નામ છે શબ્દ અને આ શબ્દને આમાં આ ત્રણેય જણા પકડ્યા છે સાહેબ અને તેથી શબ્દ પણ સનાતન છે આજે કેમ રામ નામને આપણે સનાતન કહીએ છીએ આરામ કલ્પ વૃક્ષાનામ વિરામ સકલાપદામ અભિરામ સ્ત્રીલોકાનામ રામ પાતુ સલક્ષ્મણ કહીને આપણે કેમ એને સનાતન કહીએ છીએ કારણ કે શબ્દ સનાતન છે સાહેબ જેણે આમ આમ શબ્દની અસર તો તમે જુઓ આ રક્ષા શુક્લ છે ને આપણે તળાજાની દીકરી એણે એક પુસ્તક લખ્યું છે એણે એણે એમ લખ્યું કે એ તળાજાના છે તળાજા અમારે નરસિંહ મહેતાનું વસાળે એટલે અમને વધારે ગમે ગોપનાથને તળાજા કારણ કે નરસૈયો તળાજાની બાજુમાં ગોપનાથમાં એને સાક્ષાત્કાર થયો છે એને રાસમાં પ્રવેશ મળ્યો છે આમ તો વૃંદાવનમાં ગયા વગર રાસમાં પ્રવેશ ન મળે શંકરને રાસમાં પ્રવેશ મેળવો હોય તો કૈલાસથી આવવું પડે પણ સૌરાષ્ટ્રની તાસીર જુદી છે તળાજાની બાજુમાં ગોપનાથમાં પણ રાસમાં પ્રવેશ મળી શકે છે એવું આ સૌરાષ્ટ્ર માતા ત્રિભુવન દાદા એમ ભૂલી ગયા કે ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ભક્ત નરસિંહ જ્યાં નેહમાં નાચ્યો અને સંપદા પામ્યો જ્યાં સુદામો એવી ભારતી હોમની વંદુ તની તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તો રક્ષાબેન સરસ લખ્યું છે અને હકીકત લખી એક ઇતિહાસ કયો આપ તળાજા વિશે જાણતા હો તો જાણતા જ હશો પણ ત્યાં એભલવાળા નામનો એક એક માણસ થયો એ બહુ મોટું માણસ બહુ બહાદુર એનો દીકરો થયો ચાંપરાજ વાળો અને એ ચાંપરાજવાળાને મારવા માટે દિલ્હીથી પાદશાહીની સેના બધી તળાજા આવે છે એ વખતનો આ કાળ ઘણો જૂનો કાળ અને ચાંપરાજવાળાને અને એ ચાંપરાજવાળાએ એનું એનું જ્યારે માથું કપાઈ ગયું ત્યારે એની આંખો છાતીમાં આવી ગઈ હતી એટલે કે એનું એનું જોમ એનું વીરત્વ એટલું હતું કે એને છાતીમાંથી દેખાતું હતું ક્યાં દુશ્મન ઉભું અને પછી આંખું વગર જે એણે એણે જે તલવાર ચલાવી છે એમાં કેટલાયને એણે પરાસ્ત કર્યા છે અને એની ખાંભી આ લાઠીમાં છે વાળો એની સાક્ષી લાઠીમાં શબ્દની અસર શું થાય બહુ જ ડરી ગયો રાજા એની સેના અને પછી તો એ દિલ્હી ગયા એક દિવસ માલણ ફૂલસાપ લઈ ફૂલસાપ શબ્દ વાપર્યો છે ફૂલની છાબડી લઈ અને રાજાની પાસે જાય છે સવારમાં રોજ માલણ માલણ ગૂંથી આવજે ગુણિયલ ગજરો એ છાબડી લઈને જાય છે અને એને પૂછે છે કે આમાં કયું ફૂલ છે માલણ કયું ચંપાનું ચંપાનું ફૂલ છે મહાબળતા રાજા ધ્રુજી ગયો કે આ ચાંપરાજવાળો તો નહીં ને આ શબ્દની તાકાત છે ખાલી ચંપાના ફૂલની વાત આવી ત્યાં એ માણસ કાપી ગયો આ જે શબ્દ છે એ સનાતન આકાશનું સંતાન છે ભાર્ગવભાઈ એવા શબ્દો લઈને આ કામ કરે છે સુરેશભાઈ કોઈ કવિઓના એવા શબ્દોને કમ્પોઝ કરીને ગાઈને આ કામ કરે છે અને કૃષ્ણભાઈ મને એક જણા પૂછું કૃષ્ણભાઈ કે આપણે ત્યાં ત્રિસત્ય હોય છે આ કૃષ્ણ દવેએ ચતુર સત્ય કેમ કર્યું એ આવશે એ આવશે એ આવશે એ આવશે કવિ વિદ્રોહી હોય છે સાહેબ દ્રોહી ન હોય એ કોઈનો દ્રોહ ન કરે વિદ્રોહી પણ શબ્દના ઉપાસકોમાં હોવું જ જોઈએ દ્રોહ અને વિદ્રોહમાં કેટલો કેટલું અંતર છે ગાંધી બાપુ કોઈના માટે દ્રોહ કરી શકે પણ વિદ્રોહ તો કર્યો બધા માટે વિદ્રોહ કર્યો ઇન્કલાબ તો આવ્યો હું આ બે દિવસ પહેલાં જેલમાં પ્રવચન આપવા ગયો રાજકોટ પ્રવચન આપવા ગયો હતો કારણ કે રાજકોટમાં નવ દિવસ જેલમાં રહ્યો અરે ભાવનગરમાં કથા તો બહાર હતી મેં વિનંતી કરેલી સરકારને કે મારે જેલમાં રહેવું છે અને મારે કેદીઓની સાથે રહેવું છે એ જમાડે એવું જમવું છે ને મારે એની સાથે સવારમાં હું પંદર મિનિટ વાતો કરીશ અને પછી તમે મને બહાર મૂકી દેજો દરવાજા બંધ કરી દેજો પાછું હું સમય આવી જઈશ પછી દરવાજો એટલે હું જેલમાં રહ્યો અને શીલા ભટ્ટ એણે સૌરાષ્ટ્ર સમાચારમાં એક બે અખબારોમાં હેડિંગ કર્યું અને બીજે દિવસે આવ્યું મોરારી બાપુ જેલમાં અને હું કથામાં જાઉં એટલે મારી સામે બધા જોયા કરે કે પેરોલ ઉપર છૂટ્યા છે કે શું છે તો આ ત્રિસત્યને બદલે આ જે વિદ્રોહ છે આ ચતુર સત્ય તો અધ્યાત્મ જગત નો માણસ છું આપણે ક્યાં ત્રિસત્ય જ હોય છે આ ચતુર સત્ય કૃષ્ણ જ લાવી શકે કારણ કૃષ્ણ ત્રિસત્યની બાર પરમ સત્ય છે એટલે એ આવશે એ આવશે એ આવશે પણ એનામાં જે મોહર છે ચોથી વારનું એ પરમ સત્ય સત્યમ પરમ ધીમહી ભાગવતકાર કહે એટલે મેં એને જવાબ આપ્યો ભાઈ કૃષ્ણ દવેનું આ ચોથું જે આવશે છે ને એ ચતુર્થ એ કવિ જ કરી શકે શબ્દના ઉપાસકો આ સનાતન સનાતનતા સનાતનતાને શબ્દના ઉપાસકો જ પકડી શકું એટલે જ્યારે આવી શબ્દના સાધકોની વંદના થતી હોય ત્યારે મને બહુ ગમે હું બહુ રાજી થ એટલા માટે ઉમાશંકર જોશીના ગામમાં મેં જાહેરાત કરી હતી બામણામાં કે હવે હું કોઈ કાર્યક્રમોમાં નહીં જાઉં હવે વ્યાસપીઠ અને હું આ જ કાર્યક્રમ કરીશ પણ છતાંય જ્યારે આ આવા કાર્યક્રમ હોય છે ત્યારે હું જાઉં જ છું જાઉં જ છું જાઉં જ છું અને જવાનો છું મોરારી બાપુ આવશે 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 એ કારણ અમારા ફૂલછાપનો કાર્યક્રમ હોય પૂર્વ તંત્રી અને વર્તમાન તંત્રી બંને બેઠા છે હું હોવ ભગત બાપુ દુલાકાગનો મજાદરમાં કાર્યક્રમ હોય હું હોવ જ ઘણા લોકો મને કહે છે આમ તો લોકો તો આમ તૈયાર જ હોય ને કે આમાં ક્યાં આપણે બારી ક્યાં મળે આને પકડવાનું એટલે ઘણા કહે છે કે તમે તો અહીંયા તો ગયા હતા તમે તો અહીંયા ગયા હતા અને બામણામાં ઉમાશંકર બાપાની જમીન ઉપર તો મેં કીધું કે હું કોઈ પ્રોગ્રામ નહીં ત્યારે મેં કીધું મેં ત્યાંય જાહેરાત કરી હતી કે હું નહીં જાઉં પણ મારે જ્યાં જવું હશે ત્યાં તો હું જઈશ જ એટલે તમારે આવા કાર્યક્રમ હોય ને ત્યારે નક્કી કરવું કે બાપુ આવશે 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 એમ પ્રશ્નાર્થ નહીં રાખતા આવશે નહીં પ્રશ્નાર્થ નહીં આમ થોડુંક અલ્પવિરામ કરતા દાજો આવશે 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 પણ પરમ સત્ય આવે ત્યાં પૂર્ણ વિરામ કરી દે અને બાવો ઊભો હશે ત્યાં બાવો આવીને એટલે આવા કાર્ય તો મને હમણાં મેં કથામાંય કહ્યું મને એક ફોન આવ્યો મારું મૌન છૂટ્યા પછી કે બાપુ કેટલા કાર્યક્રમ કરો છો એક પછી એક કથા કરો છો તે આમ આમ થાક ઉતર્યો મેં કીધું થાક તો નથી ઉતર્યો પણ થાકનું ઉલટું જે કથા છે ને એ મારામાં ઉતરી જાય તો બેડો પાર છે થાક ઉતરવાની વાત તો છોડો તો હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને હિતનભાઈ તમારે જરાય સંકુચ નહીં રાખવાનો બાપ ક્યારેક થોડુંક વહેલા મોડું થાય પણ હું તો આવીને ઊભો રહીશ હા હું નરસિંહના વંશનો છું અને નરસિંહનો જે ભરોસો છે એ મારામાં ભરોસો આવ્યો છે એનો મને આનંદ છે અને જ્યારે આવો ભરોસો શબ્દના સાધકને મળે ત્યારે કોરોનાના બીડ ઉપર પણ એ માણસનું પાંચસો ઉપર જો ડાયાબિટીસ હોય એનું આટલું બીપી વધ્યું હોય જ્યાં ડોક્ટરોએ હથિયારો મૂકી દીધા હોય અને બીજી કોઈ કોઈ અંધશ્રદ્ધા ન હોય કોઈ દોરાધાગા ન હોય અને છતાંય કૌશિકભાઈ કહે કે તમે લખો અને આ વ્યક્તિ એ લખે અને એ લેખ તૈયાર કરે ને પછી જો ડાયાબિટીસ નોર્મલ થતું હોય આ શબ્દ કેટલો મોટો ડોક્ટર છે શબ્દ કેટલો મોટો વૈદ છે સાહેબ આપણી પાસે બહુ જ વૈદો છે પણ આપણને એનો ઉપયોગ કરતા નથી આવડતું કાં કરીએ છીએ તો એમાં કાંઈક આપણી રમત હોય છે હું આપને મારે કેટલું બોલવાનું પણ આમાં શું છે કે આમાં જે લખ્યું હોય છે ને એના કરતાં બધા વધારે જ બોલે છે હું તો પેલું એ જ જોઈ લઉં ત્રણ મિનિટ લખી હોય તેર મિનિટ તો બોલે જ કારણ કે એને ત્રણ ને તેર માં કાંઈક ભેદ જ મટી ગયો છે સાહેબ આખા અભેદના આપણે ઉપાસકો છીએ અને મારે કરુણ આવ્યું હોય કે મારા નામની પાછળ કોઈ મિનિટો લખી ન હોય હું આપને એમ કહું કે હું તમારી સામે મુરલીધર્ષ મુરલીધર શબ્દ મૂકું તો તમે એનો અર્થ શું કરશો પ્લીઝ મુરલીધર સાંભળીએ એટલે આપણે પાંચ હજાર વર્ષનો વંશી વાદક યાદ આવે ને વંશી કરા પરંતુ આ મુરલીધર શબ્દ બ્રહ્મ કેવલ કૃષ્ણને જ લાગુ પડે સંજુભાઈ જન્માષ્ટમીના મેળામાં ગયા હશે ને ખબર હશે વાંસની એક ફૂંડલી હોય અને એમાં વાંસની કાતળીની આટલી આટલી વાંસળીઓ લઈ અને એક માણસ વેચતો હોય એ મુરલીધર નહીં સાહેબ સો સો વાંસળી પોતાના હુંડલામાં લઈને વેચતો હોય આ બધું બચપણમાં મેં પણ જોયું એક વાંસળી વાળો મુરલીધર અને સો વાળો મુરલીધર નહીં આ કઈ અહીંયા શબ્દ બ્રહ્મ પકડાય છે કઈ રીતે સો વાંસળીવાળો વાળો મુરલીધર નથી આપણા મગજમાં આવતો શબ્દ કારણ કે વેચવા નીકળ્યો છે અને આવલો મુરલીવાળો વાળો વેચવા નીકળ્યો છે સાહેબ આ ફરક છે એટલે મુરલીધર શબ્દ ત્યાં લાગુ પડે જ્યારે હું ને તમે મારા શબ્દોને આપણી સાધનાને આપણી કલાને આપની આપણી પાસે જે કંઈ છે એને એને જ્યારે વેચવા નીકળીએ છીએ तार मुरलीधर शब्द सार्थक थी एक बीजो शब्द मार आपने गंगाधर हूँ शब्द बोलू अर्थ तो करो महादेव करो गिरता मुनिवंदिता त्रैलोक पावन सुरसरी सुरन मौली कल्लोली चारू गंगा भाल कंठे भुजंगा चलत कुंडलम भ्रु सुनेत्रम विशालम कंठम दयालु तो गंगाधर कहिए તો શંકર ધ્યાનમાં આવે ને પણ આ કેટલા લોકો ગંગાધળ કાવડો લઈ લઈને ચડાવવા જાય છે એ ગંગાધર ન કહેવાય પણ એ કોઈક ધાર્મિક માનતાને લીધે કાંઈક મારા કામ હરખા થઈ જાય એટલા માટે કાંઈક અંધશ્રદ્ધાને લીધે ક્યાંક ભય અને પ્રલોભનને લીધે એ ગંગાને ઉપાડી જાય એટલે ગંગાધર શબ્દ આવે ત્યારે એ લોકો આપણને નથી યાદ જેણે તપ કર્યું છે ને લોકમંગલ માટે જેણે ગતાને પોતાની ગંગા માથામાં લીધી એ ગંગાધર શબ્દ બોલી ત્યારે શબ્દની જે ક્રીડા છે શબ્દની જે લીલા છે શબ્દનું જે ચરિત્ર છે શબ્દની જે કથા છે એ જ્યારે આવા શબ્દના ઉપાસક સંગીત હોય કે કવિતા હોય મને મને આ બધું બહુ ગમે હા પછી એ કોઈ પણ ભાષાનું સાહિત્ય હોય પણ એ શબ્દની જે તાકાત એવા ત્રણ શબ્દ સાધકો એક કવિતાના રૂપમાં સંગીતના રૂપમાં એક કૃષ્ણભાઈની પ્રસ્તુતિ પણ કંઈક જુદી જ છે એ તો એમને બહુ સાંભળ્યા છે અને કોઈ પંક્તિ મારા હૃદય સુધી પહોંચ જાય પછી હું એને કહેતો હોઉં છું ઘણા સાંભળ્યા છે અને ભાર્ગવભાઈ હવે હવે કેમ છે બીપી માનવતા નાતે ખબર તો પૂછેલું સર ઓછે ઈશ્વર કેમ રાજી થતો હશે મને ખબર નથી એને શું ગમતું હશે એને એવું ગમતું આપણે કરી શકીએ છીએ કે કેમ એનું મન કળવું મુશ્કેલ છે ઈશ્વરનું કારણ કે એની પાસે મન જ નથી જેની પાસે મન હોય એનું કળી આ તો વૃક્ષ ચક્ર મન આ વૃક્ષરંતુ મનસ્ચક્રય યોગ માયા જ્યારે રાસ લીલા કરવી હતી એની પાસે મન વગર રાસ લીલા કેમ થાય એના માટે મન જોઈએ અને ભગવાને કૃષ્ણએ મનને કહ્યું કે થોડીક વાર તું મારામાં આવ મન હશે તો હું મન મૂકીને રાસ રમાડી શકીશ અને રસી શકીશ તો મન જોઈએ મનનો બહુ જ મોટો મહિમા છે તો મારે આપને કહેવું છે કે આ કેટલી મોટી તાકાત છે કે શબ્દ એમને આરોગ્ય આપી દે છે કેટલું મનને મનને પહેલું કરી નાખે છે તો મારો મારો કહેવાનો અર્થ એ છે કે મને મને આ બધું ગમે એટલે ઈશ્વર કેમ રાજી થાય મને ખબર નથી પણ હાચા ખોટા દિલથી રામનું નામ લેનારો મોરારી બાપુ તો આવા પ્રસંગોથી ખૂબ જ ખુશ થાય છે બાકી ઈશ્વરની મને ખબર નથી બાકી હું બહુ જ રાજી થઉં છું પુનઃ એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આવા પોખણા આવી મંગલા આરતી આવી શૃંગાર આરતી આવી રાજભોગની આરતી કે આવી સંધ્યા આરતી આપણો સમાજ આપણા શબ્દ ઉપાસકોની કરતો જ રહે એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને માધવ ક્યાંય નથી મધુબનમાં પાછા હરીન્દ્રભાઈને યાદ કરી લઉં જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી જ પાછું ત્યાં સમ ઉપર જ જવું જોઈએ ને સંગીતનો તો નિયમ છે તમે ગમે તેટલા જાઓ ગમે ત્યાં ફરો પણ ફરી ફરીને સમ ઉપર જ આવવું જોઈએ જેના મંગલમય નામ આ હરિન્દ્રભાઈ એક તો એ તો સુરેશભાઈ હતા અને અમારી બહુ બેઠકો તો સુરેશભાઈ તો એમ જ કહે ને કે હું આખા બોલો ઓછા બોલો ને એવું બધું સુરેશભાઈ તો બહુ આમ કે થાંભલાને રે અટકાઈ ગયો હોય તો થાંભલાને સોરી કહે એવું હરિન્દ્ર દવે એવું સુરેશભાઈ કહેતા હતા એટલા બધા નાજુ કેટલા અને જ્યારે અમે સ્ટીમરની કથા કરી સુરેશભાઈને મેં કહ્યું કે આપ આવો સુરેશભાઈ કે મારી તબિયતને અનુકૂળ નથી ને આટલા દિવસ હરીન્દ્રભાઈને મેં કહેવડાવ્યું કે હરિન્દ્રભાઈ તમે આવો ને એ બાને સ્ટીમરમાં કથા તો ચાલે પણ તમારો અમને સંઘ મળે આપણે ઘડી એ સંગ સંઘ સંઘની વાત શું એને બે વાત મને કરી કે બાપુ મને બહુ ઈચ્છા થાય પણ નહીં આવું કારણ કે એમના ધર્મપત્ની થોડા બીમાર હતા એક તો એ બીમાર છે અને બીજું મારું જે કર્તવ્ય છે મારું જે કાર્ય છે મારો જે સ્વધર્મ છે એને હું આટલા દિવસ સુધી છોડી ન શકું આ બે એટલે આ આ જે નિષ્ઠાવાન મહા માણસો હું હંમેશા હવે તો સારું છે કે વળી બાજુ બધું મળે નહીંતર હું બે પાંચ વર્ષ પહેલાં બહુ બોલતો હતો આ છેલભાઈ તો મારા સાક્ષી છે કે પ્રશ્ન એ થયો કે બેસવું કોની સાથે આ ક્રાઇસિસ છે કોની સાથે આ તો આવા મનના મેળાવાળા માણસો મળી જાય ત્યારે આપણને એમ થાય કે નાના બેઠક એટલા માટે દિલવાળા બે મળે તો એક મેજલસ છે મરી દિલ વગર લાખો મળે તો માધવ ક્યાંય નથી મધુવનમાં ફૂલ કહે ભમરાને મેં ઘણી વખત આ દોહરાવું છું ઘણી વખત કે મેં આખી કોઈ નવલકથા ક્યારેય વાંચી નથી એક જ આખી બુક વાંચી છે અને તે ની માધવ ક્યાંય નથી બધું કારણ કે એને હું મૂકી ન શક્યો વાંચતા વાંચતા એમાં એટલે એવા એક 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 શું કહું એના માટે રુજુ હૃદયના શબ્દ સેવી એના પુણ્ય શ્લોક નામ સાથે આ એવોર્ડ અપાય છે એનો બહુ જ રાજીપો છે અને હું હિતેનભાઈ સાથે કે નવીનભાઈ સાથે કે વડીલો સાથે ચર્ચા પણ કરી કરી લઈશ કે હજી પણ આ એવોર્ડમાં શબ્દ ઉપાસકોનું થોડુંક વધારે સારી રીતે સન્માન થવું જોઈએ રાશિની દ્રષ્ટિએ અને મને આનંદ થશે કે એ સેવા જોતલ ગાજરડાને મળે કારણ કે આ આના બદલામાં શું અપાય શું અપાય એટલે આપણે ત્યાં ઠીક શબ્દ આવ્યો પત્રમ પુષ્પમ ફલમ તોયમ આપણે ત્યાં શબ્દો આવ્યો મને એમ થાય કે આંકડાનો કોઈ પ્રશ્ન નથી સાહેબ આમ અમને કોઈ એની જરૂર પણ નથી આ હૃદયથી કહું છું સારું લગાડવા નથી કહેતા કારણ કે આ લોકો શબ્દને વેચવા નથી નીકળ્યા વહેંચવા નીકળ્યા છે એટલે સાચા મુરલીધર આ છે એટલે તો વેચવા નીકળ્યા છે સાચા ગંગાધર આ છે એનું આખું જુદું જ પ્લેટફોર્મ છે એટલે આપણે વિચારશું કે હજી પણ સારી રીતે સન્માન એનું થાય એના શબ્દનો રૂપિયા પૈસાનો આમાં કોઈ કોઈ પહેલો પ્રશ્ન નથી પણ આપણા હૃદયનો જે ભાવ છે એને આપણે વધારે સારી રીતે વ્યક્ત કરીએ વિશેષ કહીને કહેતા બહુ જ રાજી થાવ છું બહુ જાન રાજકોટમાં બહુ બિઝી છું બિઝી તો છું પણ શું થાય છે કે આખા રાજકોટને સપના આવે છે કે બાપુ અમારા ઘરે જમવા આવ્યા હતા મેં કીધું હું ક્યાં ક્યાં આવું પણ એ જેને જેને સપના આવ્યા એ ચાર ચાર થાળીમાં રોટલા ને ઓળો ને મરચાં આટલું એ બધું ચાખું ને ચા હું ધરાઈ જાઉં છું બધું પાછું ચાખી લઉં છું સાહેબ ટિફિનો લઈને ઉભા છે બાપુ આ આ તમે લે બધા બનાવી એવું આ રાજકોટના આંગણે હરિન્દ્રભાઈને આપણે સ્મર્યા અને આમની વંદના કરી બહુ જ રાજી છું આપ સૌને પ્રણામ જય શ્રી